હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયો તમે એક્સરસાઇઝ 3.3 માટેની થિયરી પરિવર્ત સંયોગની જોઈ ગયા હશો. તો ત્યારબાદ આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ 3.3, જેમાં આપણને માહિતી આપેલી છે. આવા પ્રકાર એક શ્રેણિક છે, જે સ્તંભ શ્રેણિક કહી શકીએ. એ નામનું એક શ્રેણિક છે 5 - 1. તો આ શ્રેણિક માટે આપણે કામ શું કરવાનું છે, તો કે એનું પરિવર્ત શ્રેણિક એટલે એડજસ્ટમેન્ટ. તો પરિવર્તન એટલે આપણે જાણીએ છીએ મિત્રો, મિનિંગ તમામ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા. તમામ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા એટલે 5 - 1. આ પ્રકારે શ્રેણિક આપણને એડજસ્ટ મળી જાય. નેક્સ્ટ, તો એના પછીનો પણ પરિવર્ત શ્રેણિકનો દાખલો છે મિત્રો. રકમ જોઈને તમને ખ્યાલ આવી જાય, શ્રેણિક એ આપેલો છે 2/2 નો. એડજસ્ટ તમામ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવા જાઓ, તો પહેલી હાર અહીંયા 1 - 1 છે, એ સ્તંભ બની જાય. બીજી હાર 2/3 છે, તો અહીંયા સ્તંભ બની જાય 2/3. નેક્સ્ટ, પરિવર્ત શ્રેણિકની બેઝિક માહિતી આપે છે. તો દાખલા નંબર 2 માં આપણે જે પેલું પરિણામ જોયું, તો a+b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ a+b ડેશ. આ જે પરિણામ છે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મોમાં, એ અહીંયા ચકાસણી કરવાની છે. એ અને બી શ્રેણિક આપેલા છે. સૌ પ્રથમ એ ઉપરથી એડેશ, બી ઉપરથી બી ડેશ મેળવો. ત્યારબાદ પેલું પરિણામ ચકાસવા માટે ડાબી બાજુમાં રહેલું a+b તૈયાર કરો. a+b તૈયાર થાય તો એનો ડેશ આપણી પાસે પરિણામ એક તૈયાર થઈ ગયું a+b હોલ ડેશ. હવે જમણી બાજુમાં a+b ડેશ, તો બંને શ્રેણિકોના અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા પરિણામ 1 અને 2 બંને જોઈ શકો મિત્રો કે સમાન છે. તેથી એવું કહી શકીએ a+b હોલ ડેશ જ્યારે પણ હોય ત્યારે સેપરેટ આપણે ડેશ મિનિંગ કે પરિવર્ત શ્રેણિક સેપરેટ મેળવી શકીએ અને એનો સરવાળો કરી શકીએ. તો જવાબમાં કોઈ જ ફેર નહીં પડે. તો ત્યારબાદ પછીનું પરિણામ પણ મિત્રો એવું જ છે, a-b નો ડેશ. તો a-b લખી શકાય, જે આ દાખલામાં આપણે ચકાસણી કરવાની છે. તો તમે જોઈ શકો દાખલા નંબર 2 માં a-b તૈયાર કર્યું છે, હોલ ડેશ a-b પરિણામ 2 તૈયાર કર્યું છે અને સમાન છે. આ પણ સરળ છે આપણા માટે મિત્રો. દાખલા નંબર 3, ફરી પાછો એ જ પરિણામ, પણ શ્રેણિક જે છે એની કક્ષાઓ બદલી નાખી. અહીંયા એડેસ ઓલરેડી આપેલો છે, તો એના ઉપરથી એ તો આપણને મળે જ. બી શ્રેણિક આપેલો છે, તો એના ઉપરથી બી ડેસ પણ મેળવી લઈએ. યાદ રાખજો મિત્રો, બે શ્રેણિકોનો સરવાળો ક્યારે થાય, સમાન કક્ષા હોય તો. અહીંયા એ અને બીની સમાન કક્ષા છે એટલે સરવાળો શક્ય છે જ. તો a+b અને એનો ડેશ પરિણામ તૈયાર. સેપરેટ a-b વિચારો, તો a-b માં અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા તો આ બંને પરિણામ સમાન આવે. આવું જ મિત્રો જાતે ચેક કરવા માટે આપું છું. દાખલા નંબર 3 નું બીજું a-b હોલ ડેશ ઇઝિકલ ટુ a-b ડેશ થાય, જે અહીંયા સોલ્યુશન સ્વરૂપે રજૂઆત કરું છું, પણ જાતે તમે પણ વિચારી શકશો. તો સરળ છે આ પરિણામ, પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો સમજાવે છે. દાખલા નંબર 4 છે આપણા માટે, એડેશ આપેલું છે એના ઉપરથી એ તૈયાર થઈ જાય. બી આપેલો છે, તો ફરી પાછું a+2b હોલ ડેશ આવું પરિણામ મેળવવાનું છે. તો આનું અર્થઘટન એવું થાય કે બીજા શ્રેણિકના બી નામનું જે બીજો શ્રેણિક છે એના તમામ ઘટકોને 2 હારે ગુણવા પડશે. તો 2 હારે ગુણી નાખીએ, અહીંયા પરિણામ એવું છે જ, જોઈ શકો તમે. ઉપરાંત a+2b તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરીને મેળવી લ્યો, અને એનો ડેશ a+2b હોલ ડેશ. તો આ પ્રમાણે આપણને 5 - 4 - 5 = 1 - 6 એવું પરિણામ મળશે, જે આપણો જરૂરી જવાબ છે. દાખલા નંબર 5 એમાં પહેલો, એમાં પણ મિત્રો પરિણામ ચકાસવાનું છે, પણ અગત્યનો ગુણધર્મ a-b હોય. a-b એટલે બે શ્રેણિકોનો ગુણાકાર હોય અને એનો પરિવર્ત મેળવવાનો હોય, તો આપણે b·a આવું લખવું પડે. તો આ આપણને ગુણધર્મ સ્વરૂપે અગત્યનું કીધું હતું, એ ચકાસણી કરી અને આપણે યાદ રાખવાનું છે પરિણામ. કોઈ પણ બે શ્રેણિકોનો ગુણાકાર જો શક્ય બનતો હોય તો a-b બરાબર શું થાય પરિવર્ત માટે, b·a ઉલટા હોત જતા હોય એવું કંઈક યાદ રાખો. ઓકે, તો શ્રેણિક એ એના ઉપરથી એડેશ, બી ઉપરથી b- તમે જોઈ શકો. હવે શ્રેણિક એ અને બીનો ગુણાકાર, તો અહીંયા આપણે એવું વિચારશું મિત્રો કે બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય બનશે પહેલા તો આપણે બાજુમાં જે વર્ગ દર્શાવતા કે પહેલો જે શ્રેણિક છે એ 3/1 છે, બીજો શ્રેણિક છે એ 1/3 નો છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય બને જ, અને એનાથી નવું જે સ્વરૂપ બને તો એ 3/3 નો બને, અને એનું વ્યાપક સ્વરૂપ c11, c12, c13 એવું યાદ કરતા પેલો ઘટક કેમ બનશે, c11 મિનિંગ એવો થાય પહેલી હાર પહેલો સ્તંભ, એટલે 1 - 1 ગુણાકાર, 1 - 2 અને 1 - 1. તો
તો બસ એવું જ વિચારતા જાઓ બીજી હારના ઘટકો કેમ C2 1 C2 2 એવી રીતે બનશે અને એવી જ રીતે ત્રીજી હારના ઘટકો કેમ બનશે. તો વ્યાપક સ્વરૂપ બાજુમાં દર્શાવેલું છે એના ઉપરથી આપણે અર્થઘટન યાદ કરી એ બી મેળવ્યો અને એના ઉપરથી એ બી ડેશ મેળવ્યો એટલે કે ડાબી બાજુમાં રહેલું પરિણામ એક તૈયાર થઈ ગયું. જમણી બાજુમાં બી ડેશ ઇન્ટુ એ ડેશ ફરી પાછું એ મિત્રો આપણે એવું વિચારશું કે બી ડેશ એટલે આપણા માટે અને એ ડેશ આ પ્રકારે તો અહીંયા પણ 3/3 નો શ્રેણિક મળે છે. ગુણાકાર આપણને અગાઉ કીધું એમ વ્યાપક સ્વરૂપ પરથી ખ્યાલ છે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ એવી રીતે પહેલી હારના ઘટકો તૈયાર થયા. એવી જ રીતે બીજી હારના ઘટકો હારે ગુણાકાર માટે C2 1 C2 2 C2 3 અને એવી જ રીતે ત્રીજી હારના ઘટકો મેળવી લેવા. તો પરિણામ એક અને બે ઉપરથી સમાન દેખાય છે કે એવી ડેસ હંમેશા કેટલું થાય બી ડેસ ઇન્ટુ એ ડેસ આ પ્રકારે પરિણામ મળશે. તો અગત્યનો દાખલો મિત્રો દાખલા નંબર 5માંનો બીજો, તો એમાં પણ પરિણામ આ જ ચકાસણી કરવાની છે. તો મિત્રો તમને જાતે માટે ગણતરી માટે આપું કારણ કે સેમ દાખલા નંબર 7 એનો પહેલો, સાબિત કરો કે આપેલ શ્રેણી એ સંમિત શ્રેણીક છે. તો ફરી પાછું મિત્રો યાદ કરાવું કે અહીંયા સંમિત શ્રેણીક આધારિત બધી થિયરી જે આપણે લીધેલી છે એ વિડીયો ફરીવાર રિફર કરી લેવા વિનંતી અને PDF પણ અવેલેબલ છે. તો બાકી હોય તો હજી પણ ફેરબુકમાં એ વિડીયોની PDF પણ લખી લેવી, ફેરબુક કમ્પ્લીટ કરવી અને એ ઉપરથી જ આપણે રિફર કરીને યાદ આવશે કે સંમિત શ્રેણીકનો મિનિંગ શું, તો કઈ શ્રેણીકનો પરિવર્ત લેવામાં આવે, ચોરસ શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક લેવામાં આવે તો ફરી પાછો એનો એ જ શ્રેણીક જવાબ મળે તો આવા શ્રેણીકને પરિવર્ત શ્રેણીક કહેવાય છે. તો અહીંયા એ શ્રેણીક આપેલો છે એના ઉપરથી એ ડેશ તૈયાર કરેલો છે એ તો મિત્રો બધા જાણો છો, પણ એ ડેશ તૈયાર કરતાં થયું શું, તો કે એનો એ જ શ્રેણીક પાછો જવાબ આવ્યો એટલે એ ડેશ બરાબર એ થઈ ગયું. તો આવા પ્રકારના શ્રેણીકને સંમિત શ્રેણીક કહેવાય. સંમિત શ્રેણીકને આપણે ઓળખાણ આપેલી છે મિત્રો, વિકર્ણ ઉપરના ઘટકો 1 2 3 છે ફિક્સ અને પહેલી હારના ઘટકો બાકી વધેલા છે -1 5, તો પહેલા સ્તંભમાં ઘટકો એના એ જ હશે. એવી જ રીતે બીજી હારના જે ઘટકો છે એમાં છેલ્લો ઘટક 1 છે તો એવો જ ઘટક એ આ પ્રકારે નીચે 1 આપેલું છે એટલે આપણે એમ કહી શકીએ એ 2 3 અને એ 3 2 બંને સમાન. તો આપણે વ્યાપક સ્વરૂપે જે પરિણામ જોયું હતું એની સમજૂતી આપું છું. દાખલો ગણવા માટે તો એડેસ એટલે સાબિત થાય તો સંમિત શ્રેણીક છે. એમાં જ બીજો દાખલો, આપેલ શ્રેણીક વિસંમિત સાબિત કરો, તો વિસંમિત શ્રેણીક પણ ઓળખાય જાય મિત્રો. વિકર્ણ ઉપર ઘટકો ફરજિયાત 0 હશે અને જે બાકી વધેલા ઘટકો સામસામે એ 1 2 હશે તો એ 2 1 એના કરતાં ઓપોઝિટ, એ 1 3 હશે તો એ 3 1 એના કરતાં ઓપોઝિટ. અહીંયા જોઈ શકો છો મિત્રો એવું જ છે. આપણે તો અહીંયા દાખલો સાબિત કરવા માટે ખાલી એ ડેશ તૈયાર કરીએ તો આપેલ શ્રેણીક કરતાં માઇનસનો ચેન્જ આવ્યો તો દરેક ઘટકમાંથી માઇનસ સામાન્ય મળે એમ છે એનો મિનિંગ આખા શ્રેણીકમાંથી માઇનસ સામાન્ય લેતા જે શ્રેણીક નવો બને એ રકમ કરતાં માઇનસ આવી જાય એટલે એ ડેશ બરાબર માઇનસ છે. તો આમ થવાથી એ વિસંમિત શ્રેણીક છે. નેક્સ્ટ દાખલા નંબર 8, તો આ પણ આપણે પ્રમેય સ્વરૂપે વિધાન જોયું છે મિત્રો એની પણ ચકાસણી જ છે. આપણે પ્રમેય સ્વરૂપે એક વિધાન જોયું છે કે કોઈ પણ ચોરસ શ્રેણીક આપેલો હોય તો એમાં એ પ્લસ એ ડેશ હંમેશા સંમિત શ્રેણીક જ બને. અહીંયા એના ઉદાહરણ સ્વરૂપે સાબિતી છે. તો ઉદાહરણ સ્વરૂપે સમજીએ, એ અને એ ડેશ આપેલા છે તો એ પ્લસ એ ડેશ કેટલા થાય, તો અહીંયા પરિણામ એક થઈ ગયું તૈયાર આપણા માટે. એ પ્લસ એ ડેશ નો ડેશ તૈયાર કરો તો ફરી પાછા એ નહીં થયા. કારણ શું છે તમે સમજી શકો મિત્રો, કે 2 અને 14 છે વિકર્ણ ઉપરના ઘટકો એઝ ઇટ ઇઝ અને એ 1 2 અને એ 2 1 બદલાવા જોઈએ તો સમાન એ 11 11 કાંઈક ચેન્જ ના આવે તો એ પ્લસ એ ડેશ હંમેશા સંમિત શ્રેણીક જ થાય. એમાં ને એમાં આપણે બીજું પરિણામ જોયું હતું મિત્રો, એ માઇનસ એ ડેશ હંમેશા વિસંમિત શ્રેણીક થશે. તો અહીંયા એ પણ ચેક કરી જુઓ, એ માઇનસ એ ડેશ જે જવાબ આવ્યો એનો એ ડેશ લેતા ફરી પાછો માઇનસ સ્વરૂપે ઓપોઝિટ સ્વરૂપે જવાબ આવે છે તો એ માઇનસ એ ડેશ હંમેશા વિસંમિત શ્રેણીક જ હોય. તો આ પ્રમેય 1ની સમજૂતી માટે ઉદાહરણ આપેલું છે. ચાલો દાખલા નંબર 9, પ્રમેય 2નું વિધાન જે છે એની સમજૂતી છે. ઉપયોગી પરિણામ છે મિત્રો, ઉદાહરણમાં પણ આવો એક દાખલો છે. માર્ચ 2020 બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રકાર દાખલો પૂછાઈ ગયો કે શ્રેણીક એ આપેલો હોય તો એક વનાફ એ પ્લસ એ ડેશ અને વનાફ એ માઇનસ એ ડેશ શોધો. અહીંયા માત્ર પૂછેલું છે પરિણામ કાં શું થાય, તો આપણે અનુકૂળતા માટે એ ઉપરથી એ ડેશ અને એ પ્લસ એ ડેશ તૈયાર કરી લેવા. સૌ પ્રથમ એ પ્લસ એ ડેશ તૈયાર કરેલા છે તેની યાર વનાફ ગુણવાથી એ શૂન્ય શ્રેણીક જ રહી. એ માઇનસ એ ડેશ તૈયાર કરો તો એ માઇનસ એ ડેશ જે જવાબ આવે છે એ આગળ 2 ગુણાયેલા આવે છે કારણ કે દરેક ઘટકમાંથી 2 સામાન્ય મળે છે. વનાફ એ માઇનસ એ ડેશ કરવાથી મૂળભૂત શ્રેણીક જ આપણને પાછો એ પ્રકારે મળી જાય કે જે વનાફ એ માઇનસ એ ડેશ અને વનાફ એ પ્લસ એ ડેશ આ પ્રકારે જવાબ માગેલા છે. ખાલી હવે આપણને યાદ છે મિત્રો આમની નોંધ
જ આપણે પ્રમેય બેની સમજૂતી એવી હતી કોઈ પણ શ્રેણીકના આ રીતે બે ભાગ પાડી શકાય. અહીંયા જે જવાબમાં આવેલા છે એના બે ભાગ છે, એનો સરવાળો કરતા મૂળભૂત શ્રેણી એ પાછો આવી જાય એની સમજૂતી માટે આ દાખલો આપેલો છે. તો દસમાનો પહેલો દાખલો મિત્રો, દસમામાં ચાર પેટા વિભાગ છે આપણે. દસમાનો પહેલો દાખલો, કોઈ પણ શ્રેણી કે આપેલો હોય એ શ્રેણીક ઉપરથી આપણે એનો એક સંમિત એના બે ભાગ પાડવાના છે. શ્રેણીકના આપેલ શ્રેણીકના અધ્યાય 2/2 જે શ્રેણીક આપેલો છે એના બે એવા શ્રેણીક સ્વરૂપે ભાગ પાડો, એક શ્રેણીક સંમિત બને, એક સંમિત એક વિસંમિત શ્રેણીક બને. તો આપણને મિત્રો અગાઉની જ નોંધ યાદ આવી જાય, અગાઉના જ પ્રમેયના પરિણામ યાદ આવી જાય કે આપણે એ પ્લસ એ ડેશ તૈયાર કરશું એને આગળ વનાફ કરી નાખશું તો એ હંમેશા સંમિત બનશે, અને અન્ય એક શ્રેણીક આમાંથી તૈયાર કરવો હોય તો એ માઇનસ એ ડેશ તૈયાર કરી નાખીએ એની આગળ વનાફ કરી નાખીએ એ હંમેશા વિસંમિત બને. તો અહીંયા જોવો જોઈએ સોલ્યુશનમાં એ પ્લસ એ ડેશ તો એ તો આપણે તૈયાર થઈ જાય સાદરૂપ, એની આગળ વનાફ ગુણેલા છે જેથી કરીને હંમેશા સંમિત શ્રેણીક આવી જશે. એ માઇનસ એ ડેશ તૈયાર કર્યા આગળ વનાફ ગુણી નાખ્યા તો એ હંમેશા વિસંમિત આવી જશે. તો આપણી પાસે એવું પરિણામ આવી ગયું કે શ્રેણીક એના બે ભાગ, એક પહેલો જે શ્રેણીક છે 3 3 3 -1 જે હંમેશા સંમિત રહે અને બીજો જે શ્રેણીક છે હંમેશા વિસંમિત રહે. તો સરળ છે દાખલો મિત્રો, પણ આ પ્રકારે મૂળમાં 5/20 પૂછાયેલો છે દાખલો. 3/3 શ્રેણીક આપેલો હતો 10.2 દસમાનો બીજો દાખલો. તો આ પણ એવું જ છે મિત્રો, એ પ્લસ એ ડેશ તૈયાર કરો સાદરૂપ તમે જાતે વિચારી શકશો. જરૂરી પરિણામ મળે છે. દાખલા નંબર 10 નો 3જો એ પણ 3/3 નો શ્રેણીક આપેલો છે, એના ઉપરથી એ પ્લસ એ ડેશ તૈયાર કરો આગળ વનાફ ગુણી નાખો તો વનાફ બ્રેકેટમાં એ પ્લસ એ ડેશ આ જે શ્રેણીક બનશે એ સંમિત, એ માઇનસ એ ડેશ તૈયાર કરો અને આગળ વનાફ ગુણી નાખો તો એ હંમેશા શ્રેણીક વિસંમિત હશે. તો શ્રેણીક એના બે ભાગ જે આપણને જવાબ સ્વરૂપે દર્શાવ્યા એના આવી રીતે બે ભાગ પાડો તો પહેલો સંમિત જ બને બીજો વિસંમિત જ બને. ફરી પાછો દસમાનો ચોથો, અગાઉ જેવો 2/2 આવી ગયો એ શ્રેણીક, એના ઉપરથી એ ડેશ એ પ્લસ એ ડેશ તૈયાર કરો, એના ઉપરથી વનાફ એ પ્લસ એ ડેશ તૈયાર કરો, વનાફ એ માઇનસ એ ડેશ તૈયાર કરો. તો આ બંને શ્રેણીક કેવા હશે, સંમિત અને બીજો શ્રેણીક વિસંમિત. તો આ મિત્રો દાખલા જે છે એની સમજૂતી માત્ર એટલી જ છે, કોઈ ચોરસ શ્રેણીકના ભાગ પાડી જ શકાય, એક સંમિત સ્વરૂપે અને બીજા વિસંમિત સ્વરૂપે. નેક્સ્ટ દાખલા નંબર 11 જે એમસીક્યુ સ્વરૂપે વિધાન આવી ગયા આપણા માટે. તો એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણીક હોય, એ અને બી સમાન કક્ષાવાળા પાછા સંમિત શ્રેણીક હોય તો એ બી માઇનસ બી એ આ શું બને. તો મિત્રો અહીંયા એ બી માઇનસ શું બને, એ બી માઇનસ બી એ માટે એનો ડેશ લઈએ તો અહીંયા જવાબમાં આપણે એ બી માઇનસ બી એ વર્લ્ડ ડેશ છે સેપરેટ ડેશ આપી શકાય એ આપણે નોંધ જાણીએ છીએ ગુણધર્મો પ્રમાણે. પછી ગુણાકારમાં એ બી ડેશ છે તો એને ઉલટા થઈ જાય બી ડેશ ઇન્ટુ એ ડેશ. ફરી પાછું આમાં પણ બીજા પદમાં ગુણાકારમાં ઉલટું થઈ જાય એ ડેશ બી ડેશ, અને બી ડેશને બદલે બી, એ ડેશને બદલે એ. એવી રીતે અગાઉના પરિણામમાં પણ લખેલું એમ એ ડેશને બદલે એ, બી ડેશને બદલે બી લખી શકાય કારણ કે એ સંમિત શ્રેણીકો આપેલા છે. તો માઇનસ સામાન્ય કાઢતા આ પ્રકારે મૂળભૂત રકમ આવી ગઈ. તો આપણે એવું કહી શકીએ એ બી માઇનસ બી એ હંમેશા વિસંમિત શ્રેણીક છે. એમાં એમાં બીજો એમસીક્યુ મિત્રો, એ શ્રેણીક આપેલો છે એના ઉપરથી તમારે આલ્ફાનું એવું મૂલ્ય શોધવાનું છે કે જેથી એ પ્લસ એ ડેશ ઇઝિકલ ટુ એકમ શ્રેણીક બને. તો અહીંયા આપણે એ પ્લસ એ ડેશ તૈયાર કરી લઈએ. સામે જવાબ એકમ શ્રેણીક સ્વરૂપે આપેલો છે તો એનું અર્થઘટન કે સમાન શ્રેણીકોના આધારે ઘટકો સરખાવતા આલ્ફાવાળો ઘટક 2 cos α = 1, તો cos α = 1 ક્યાં થાય, α = π/3.